સામાન્ય રીતે બંને આંખોનો એક કલર જોવા મળે છે, પરંતુ કચ્છના ગાંધીધામમાં યુવતીને કુદરતીનો કરિશ્મા ભેટમાં મળ્યો છે. યુવતીની બંને આંખોમાં કુદરતી રીતે અલગ કલર છે, જેને ઇન્ડિયા બુક રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો નોંધાયો છે, ત્યારે કચ્છમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ગાંધીધામમાં મુંદ્રા સર્કલ વિસ્તાર નજીક રહેતી કરિશ્માને કુદરતની અનેરી બક્ષિસ ભેટ મળી છે. તેની બંને આંખોમાં ભાગ્યે જ જોવા મળે છે કે અલગ અલગ કલર છે. એક આંખનો કલર હેઝલ તો બીજા આંખનો બ્લેકિશ બ્રાઉન છે, જે મેડિકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે, જેને હેરોક્રોમિયા આ ઇરડમ કહેવામાં આવે છે. એક નેત્રમાં હેઝલ તો બીજી આંખમાં બ્લેકિશ બ્રાઉન રંગની ઉપલબ્ધિથી દેશમાંથી એક જ નોંધ થઈ છે. કરિશ્માએ અંગે જણાવ્યું હતું કે બંને કલરની તેમની આંખો છે, તે બંને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે, જેથી માતા પિતાની પ્રતિનિધિ રૂપે તેને અલગ અલગ એટલે કે જમણી આંખ હેઝલ અને ડાબી આંખમાં બ્લેકિશ બ્રાઉન રંગીન છે. સમગ્ર કચ્છમાં બંને આંખમાં અલગ અલગ કલર ધરાવતી યુવતીના વાત ચર્ચાના કેન્દ્રે છે. ગાંધીધામમાં ડોક્ટર હર્ષવર્ધન પ્રજાપતિએ જણાવ્યું હતું કે બંને આંખોમાં અલગ કલર હોવું એ ભાગ્ય જ જોવા મળે છે. આવું બે પ્રકારે થઈ શકે છે, જેમાં વારસાગત કે શરીરમાં બીમારી હોય તો બંને આંખોમાં અલગ કલર આવી શકે, પરંતુ કરિશ્માને કોઈ બીમારી નથી, તેની આંખો સ્વસ્થ છે. કરિશ્માને વારસાગત પરિણામો થકી બંને આંખોમાં અલગ અલગ કલરની સિદ્ધિ મળી છે. જે ડિફરન્ટ કલર થા ઇસકા તો મુજે પહેલે તો એસે હુઆ થા કે ઇતની સાયન્સ હૈ આજકલ કુછ ના કુછ તો હો હી જાયેગા, ઇતના બરા ઇશ્યુ નહી લગ રહા થા. મેરી બેટી બહોત હેલ્ધી પેદા હુઈ થી ઓર બહોત ગોરી યુરોપિયન લગ રહી થી ઉસ સમય, તો ઉસકો દેખ કે મેરે કો બહોત મતલબ મજા આ રહા થા દેખને. એસે લગતા હૈ ગોડ ને ક્યા દિયા હૈ મુજે. और मैं ऐसे सोच रही थी, एक आंखों पे ध्यान ही नहीं गया. एक दो बार गया तो मैंने कहा साइंस इतनी है कुछ भी देख लेंगे. फिर मैं डॉक्टर से कंसल्ट किया, डॉक्टर ने बोला ऐसा कुछ नहीं है, कभी कभी क्या होता है कलर डेवलप नहीं होता है, और उसके बाद क्या होता है जैसे जैसे ये बड़ी होती जाएगी तो अपने आप डेवलप हो जाएगा इसका कलर. फिर हुआ नहीं, फिर मैंने डॉक्टर से कंसल्ट किया, दो तीन सर्जन के पास गई, उन्होंने भी बोला इसकी तो आंखें बहुत हेल्दी है, इसके लिए कुछ नहीं कहा जाता, कुछ रिस्क नहीं लो और ये गॉड गिफ्ट समझ के ही चलो, જો ભી કુછ હૈ ગોડ કે ઉપર છોડ દો ઓર આપ ઇસકા ઓપરેશન વગેરા નહીં કરાઓ. મુજે સજેશન નહીં થા ઓપરેશન કે લિયે. ફિર ધીરે ધીરે ઇસકી આંખો કે થોડે નંબર આ ગયે, જૈસે બડી હુઈ નંબર આયા તો ઉસને લેન્સ ડાલના ચાલુ કિયા, તો લેન્સ કે પીછે ભી લોગોને માર્ક કિયા ઇસકો કે ઇસકા કલર ડિફરન્ટ હૈ. તો બસ યે ઇસકો ઇતની ખુશી હોતી હૈ કે એક પપ્પા કી આંખ હૈ, એક મમ્મા કી આંખ હૈ મુજે, ઓર ગોડ ને મુજે ઇતના કુછ દિયા હૈ કે સ્પેશિયલ હૈ. સબકો બોલતી મેં બહોત સ્પેશિયલ હું, મુજે મમ્મી પપ્પા દોનો કી આંખે હૈ, તો યે પ્રાઉડ ફીલ કરતી હૈ, તો મુજે ભી પ્રાઉડ હોતા હૈ કે. ઓર બેટી હૈ, બેટી તો બેટી હોતી હૈ ઓર વો બહોત પ્યારી હોતી હૈ, તો ઇસલિયે મુજે પ્રાઉડ હૈ કે ઇસકો અલગ અલગ કલર હૈ. હા, કરિશ્મા માને જે છોકરી મારી જોડે આવી રીતે બતાવવા માટે એને એને એની ભાષા એની અમારી ભાષામાં કહીએ તો એને હિટ્રોક્રોમિક આઇરિડિયમ કહેવામાં આવે છે. હિટ્રોક્રોમિયા મતલબ ડિફરન્ટ કલર, બંને આંખના કલર અલગ અલગ હોય. એને એક આંખનો કલર હેઝલ છે, એક આંખનો કલર બ્રાઉન છે, અને આ જે કન્ડિશન છે બહુ રેર જોવા મળતી હોય છે. અને એ બે કિસ્સામાં જોવા મળે, એક તો કન્જેનેટલ હોય શકે, જીનેટિક જેને કહેવાય, અને બીજું એક્વાયર્ડ હોઈ શકે. જીનેટિક કન્ડિશન બહુ રેર છે, અને એક્વાયર્ડ કન્ડિશન અમુક અમુક એની સાથે એસોસિએટેડ એના જે રોગો હોય, જેમ કે આંખની અંદર ઝામર હોય, આંખની અંદર વાગેલું હોય, કે આંખની એસોસિએટેડ યા શરીરની અંદર કોઈ બી પેથોલોજી હોય, એના રૂપે બી આંખમાં અલગ અલગ કલર જોવા મળતા હોય છે. તો એના કિસ્સાની અંદર કન્જેનેટલ હિટ્રોક્રોમિક આઇરિડિસ છે, અને બહુ રેર કેસ છે, અને જેના હિસાબે એને બંને કલર અલગ છે. એના એક પપ્પાનો કલર એક આંખનો આવેલો છે, એના મમ્મીનો એક આંખનો કલર આવ્યો છે, બંને આંખો અલગ કલર છે. મૂળભૂત સે વાત આમાં મેડિકલ સાયન્સમાં આવા જો ક્યારે કિસ્સા સામે આવતા હોય, એમાં કોઈ ભવિષ્યમાં એમને તકલીફ થતી હોય અથવા તો કોઈ શક્યતાઓ રહે? યુઝ્યુઅલી જો હિટ્રોક્રોમિક આઇરિડિયમ જો કન્જેનાઇટલ હોય અને બીજું કોઈ એસોસિએટેડ પેથોલોજી ના હોય શરીરની અંદર, તો એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હા, એસોસિએટેડ શરીરની અંદર જેમ કે ઇન્ટેસ્ટાઇનની અંદર તકલીફ હોય, કે આંખની અંદર જેમ કે સ્ટર્જ વેબર સિન્ડ્રોમ જે હોય છે, એમાં એક જ સાઈડનો આખો કલર ફેસનો બી ચેન્જ હોય અને આંખનો બી કલર ચેન્જ હોય, તો એ કિસ્સાની અંદર એને આંખની અંદર ઝામર થઈ શકે, આ થઈ શકતું હોય છે. પણ એના કિસ્સામાં એક કન્જેનાઇટલ છે, એટલે એવી કોઈ પેથોલોજી એને ડિટેક્ટ થઈ. સબસે પહેલે મેં સારે ન્યૂઝ ચેનલ્સ કો ધન્યવાદ દેના ચાહુંગી જો મેરા સંદેશા આપ તક પહોંચા રહે હૈ, એન્ડ સબને જો મીડિયા ટીમને મુજે સપોર્ટ કિયા, સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ એન્ટાયર મીડિયા ટીમ ઓફ કચ્છ ફોર સપોર્ટિંગ ધીસ કોઝ. એન્ડ
ये जो मेरी दोनों आंखों का कलर अलग है, ये बाय बर्थ मुझे एक गॉड गिफ्ट मिली हुई थी। ये गॉड गिफ्ट ऐसी है कि मेरी जो राइट आई का कलर है वो हेजल कलर है और लेफ्ट आई का जो कलर है वो ब्लैकिश ब्राउन कलर है, जिसको साइंस में हेट्रोक्रोमिया आयरिस या हेट्रोक्रोमिया ईडियम के नाम से जाना जाता है। और इसमें जो आपके आँखों के कलर सेल्स होते हैं वो प्रॉपर डेवलप नहीं होते हैं, इसकी वजह से आँखों का कलर प्रॉपर डेवलप नहीं हो पाता है। और अगर नेचुरल तरीके से कहे तो ये कुदरत का करिश्मा आप कह सकते हैं या गॉड्स गिफ्ट कह सकते हैं। और उसमें भी हेट्रोक्रोमिया आयरस में भी रिकॉर्ड्स है ना अलग अलग टाइप के होते हैं, जैसे किसी की जेनेटिकल ये चीज़ें होती है और किसी का एक आँख में ही दोनों कलर में हाफ हाफ हो जाता है, बट मेरा दोनों आँखों में अलग अलग कलर है। और मेरा हेट्रोक्रोमिया आयरस यूनिक में यूनिक इसलिए है बिकॉज जो मेरी राइट आई है हेजल कलर की वो मेरे पापा के दोनों आँखों का रंग है, और लेफ्ट आई है ब्लैकिश ब्राउन वो मेरी मम्मी की आँखों का दोनों रंग है, और मुझे बाय बर्थ भगवान ने स्पेशल बनाया मेरे मॉम डैड की आँखों का दोनों रंग एक एक दे के मेरी आँखों में। सो मैं बस भगवान से धन्यवाद देना कहना चाहती हूँ कि धन्यवाद तो एक्चुअली भगवान से कहना बहुत छोटा शब्द है जो खजाना उन्होंने मुझे दिया है, बट मैं इतनी लकी हूँ कि मुझे भगवान ने इतना स्पेशल बनाया, इतना स्पेशल लिस्ट में चुना है जो मेरे